અડાજણ પરશુરામ ગાર્ડન પાસે આવેલા સાઈ વિલા રો હાઉસમાં રહેતા એક જ પરિવારના 5 સભ્યો પોઝિટિવ આવ્યા છે. આ પૈકી 18 વર્ષીય યુવતી મેરમાં તબીબી અભ્યાસ કરે છે, જ્યારે 16 વર્ષીય કિશોરી ફુલકા ભવનમાં ધોરણ 11 સાયન્સમાં અભ્યાસ કરે છે, જ્યારે 52 વર્ષીય પિતા મુગલીસરા ખાતે LIC માં છે, તેમજ 78 વર્ષીય દાદા નિવૃત્ત છે અને 75 વર્ષીય દાદી ગૃહિણી છે. પિતાનો રેપિડ ટેસ્ટનો રિપોર્ટ પોઝિટિવ આવ્યા બાદ સભ્યોના ટેસ્ટ કરાયા હતા, જેમાં તમામનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. આરોગ્ય વિભાગે સોસાયટીને ક્લસ્ટર કરી પરિવારના સંપર્કમાં આવેલાના ટેસ્ટિંગની કાર્યવાહી હાથ ધરી છે. આ જ રીતે અઠવા ઝોનમાં સિટી લાઇટ મેક જર્મન એપાર્ટમેન્ટમાં એક જ પરિવારના 2 સભ્યો સંક્રમિત થયા છે. 23 વર્ષીય વેપારી અને 47 વર્ષીય માતાનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે, તો પાર્લે પોઈન્ટ મલ્હાર કોમ્પ્લેક્સમાં રહેતા અને રિંગ રોડ ગોલ્ડન પ્લાઝામાં ઓફિસ ધરાવતા 50 વર્ષીય વેપારીનો પણ રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. ફુલકા ભવનના 11 સાયન્સના વિદ્યાર્થીનો રિપોર્ટ પોઝિટિવ આવતા આરોગ્ય વિભાગ ક્લાસના તમામ વિદ્યાર્થી શિક્ષકોના ટેસ્ટ કરાયા હતા. MS દેસાઈ અત્યારે રાંદેર ઝોનની અંદર સાલીલા રો હાઉસની અંદર 6 કેસ આવેલા છે. એ 6 કેસમાં હાલ હોમ ક્વોરન્ટાઇન છે અને તેમની સ્ટેબલ કન્ડિશનમાં છે. પ્લસ એ લોકોનો કોન્ટેક્ટ પોઝિટિવના લીધે કેસ આવેલા હતા, આપણે એને કન્ટેનમેન્ટ જાહેર કરી દીધેલું છે અને કન્ટેનમેન્ટ એક્ટિવિટી બી ચાલુ કરેલી છે. સાથે સાથે આખા સુરત કોર્પોરેશનની અંદર નવા કેસો વધે નહીં એ માટે આપણે વ્યવસ્થિત સઘન કામગીરી ટેસ્ટિંગની અને ક્વોરન્ટાઇન કરવાની પ્રક્રિયા ચાલુ છે.